નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીની અંદર પ્રથમ સત્રમાં જે ત્રીજો ચેપ્ટર છે ઝુમોભિસ્તી એક બોધકથા છે ગૌરીશંકર ગોવર્ધન જોશી અને એનું ઉપનામ છે ધૂમકેતુ એ તમારે યાદ રાખવાનું છે ઘણીવાર પૂછાય છે એનું આજે આપણે સ્વાધ્યાયપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે વિડીયોને જો હજી સુધી તમે લાઇક ના કરી હોય તો મિત્રો લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો તમારો કિંમતી સમય વેસ્ટ નહીં કરીએ ને વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં આપેલો છે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પહેલો ઝુમો આણંદપુરમાં ક્યાં રહેતો હતો તો આવશે ડી ઝુંબડામાં બીજો ઝુમાના પાડાનું નામ શું પાડ્યું હતું ઓપ્શન સી વેણું ત્રીજો ઝૂમો કોના પર બેસીને પરણવા ગયો હતો ઓપ્શન એ હાથી પર ચોથો ઝૂમો સવારમાં વેણુની પીઠ પર શું મૂકીને નીકળતો તો આવશે ડી પાણીની મશક પાંચમો ઝૂમો વેણુને ખ ખવરાવા રોજ શું ખરીદતો હતો તો આવશે ઓપ્શન સી ગદબ એક પ્રકારનું ઘાસ છઠ્ઠો વેણુનો પગ શેમાં ફસાઈ ગયો તો રેલવેના પાટામાં સાતમો ફાટકવાળાના ઘરનાએ શું કહીને બેદરકારી બતાવી તો ઘરમાં કોઈ ભાઈ માણસ નથી આઠમો જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય તો આવશે પશુ પ્રેમ ને વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવી દઉં કે ધોરણ આઠના તમામે તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ પર કરેલા છે જે તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે ત્યાં જઈને તમે વિડીયો નિહાળી શકો છો અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવવાનું ભૂલતા નહીં તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જોઈએ બીજો કંસમાં આવેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો એમાં પહેલો ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી તો આવશે દુર્ગંધ આવતી હતી બીજો નાનપણમાં જૂમો ખાલી જગ્યા હતો તો આવશે લક્ષાધિપતિ લક્ષાધિપતિ એટલે મિત્રો પૈસાવાળો ત્રીજો જુમો વેડું માટે બથ ભરીને ખાલી જગ્યા ખરીદતો તો આવશે ગદબ ચોથો ધગધગતા ખાલી જગ્યાના પ્રવાહમાં જુમાનું કેળિયું ભીંજાઈ ગયું તો આવશે લોહીના પ્રવાહમાં નેક્સ્ટ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે પહેલો જુમાએ શોખની ખાતર કૂતરો પાડેલો વિધાન ખોટું છે કારણ કે પાડો પાડ્યો હતો બીજો ઝુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો હતો વાત સાચી છે એટલે રાઈટ ત્રીજો જુમાએ પસાર થતાં બે રાહદારીઓને આવતા જોયા વિધાન છે ખોટું ચોથો જુમાએ વેણુને ભેટી પડ્યો તો વિધાન છે સાચું હવે જોઈએ ચોથો એક એક વાક્યમાં ઉત્તર લખવામાં પહેલો જુમાના ત્રણ ઝુંબડામાં શું શું રહેતું તો જુમાના એક ઝુંબડામાં વેણું બંધાતો બીજા ઝુંબડામાં જુમો રહેતો અને ત્રીજા ઝુંબડામાં વેણુ માટે ઘાસ ભરાતું બીજો જુમાની હંમેશાની ખરીદી શેણી રહેતી તો પોતાને માટે એક પૈસાના ગાજર ટમેટા કે શાકભાજી અને બીજું વેણુ માટે બથ ભરીને ગદબ અને જુમાની હંમેશાની ખરીદી રહેતી ત્રીજો કોની મેત્રી છેક સુધી અખંડ રહી હતી તો ઝુમા અને વેણુની મેત્રી છેક સુધી અખંડ રહી હતી ચોથો ઝૂમો વેણુંનો શા માટે ઉપયોગ કરતો હતો તો ઝૂમો વેણુનો ઉપયોગ એને પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો હતો પાંચમો સવારે ફરવા જતા જુમાને સો વિચાર આવતો સવારે ફરવા જતા જુમાને વિચાર આવતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું છઠ્ઠો વેણું કોને ઘ્રૂ થાય લક્ષણ ગણતો નથી તો બહાર ખાતા ફરવું એને વેણું ઘ્રૂસ થાય લક્ષણ ગણતો નથી સાતમો જુમાએ ફરવા નીકળેલા યુવાનોને સી વિનંતી કરી તો જુમાએ ફરવા નીકળેલા યુવાનોને પાટામાં ફસાઈ ગયેલ પાડાના પગને બહાર કાઢવા માટે મદદ કરવાની વિનંતી કરી આઠમો વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમે સૂરની નિર્ણય કર્યો તો વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કર્યો નવમો જુમાના પેટમાં ક્યારેય દ્રાસકો પડ્યો તો થોડેક દૂર સિગ્નલનો હાથો નમેલો જોઈએ હમણાં ગાડી આવશે એ વિચારથી જુમાના પેટમાં દ્રાસકો પડ્યો દસમો જુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે તો અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણુએ માથું મારી પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે વેણુ જુમા સાથેની દોસ્તી નિભાવે છે હવે જોઈએ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર એમાં પહેલો જુમાના ગ્રાહક સંબંધી કેવા વિચારો હતા તો પોતાની જરૂરિયાતથી વધુ કામ કરવું નહીં અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં હોય તેમાંથી કટે તો બીજાને ગ્રાહક થવા કહેવું નહીં બીજો છે વેણુ રસ્તામાં ચરવાની ના કેમ પાડી દેતો તો કારણ કે આ રીતે બહાર ચરતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ ન કહેવાય એવું તેને લાગ્યું હશે તેથી વેણું રસ્તામાં ચરવાની ના પાડે છે હવે આપણે આગળ વધીશું તો ત્રીજો પ્રશ્ન છે વેણુના મૃત્યુ પછી ઝુમો સવારમાં શું કરે છે તો વેણુના મૃત્યુ પછી ઝુમો સવારમાં ફૂલ લઈને મૃત્યુના સ્થાને આવે છે તેના એક માનિતા પથ્થર પર ફૂલ ચડાવીને વેણું 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 એમ ત્રણ વખત બૂમો પાડે છે છઠ્ઠો છે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તો મિત્રો આના જવાબો તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો કારણ કે આપણે સંપૂર્ણ જવાબ વાંચવા જઈશું તો વિડીયો લોંગ થઈ જશે પહેલો છે આનંદપુરના ખૂણામાં આવેલા ચુમાના ઝૂંપડાનું વર્ણન કરો એનો જવાબ લખેલો છે સંપૂર્ણ બીજો જોઈએ કે સવારે ફરવા નીકળેલા યુવાનોની ખાસિયત જણાવો તો એમનો પણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો આના જવાબો ત્રીજો વેણુનું નૃત્ય કઈ રીતે થયું એમનો પણ જવાબ આપેલો છે ચોથો વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્ત્વ છે તે સમજાવો એમનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે વિડિયો સ્ટોપ કરીને તમે લખી શકો છો હવે છે નીચે વાક્ય આપેલા છે એમાં કયો ભાવ પ્રગટ થયો છે તે જણાવવાનો છે પહેલું એ ભાઈ સાબ મારો વે એટલે કે મારો વેણુ મારો પાડો એટલે થશે આજજીનો ભાવ બીજો યા પર્વ દિગાર તો થશે હતાશાનો ભાવ ત્રીજો તને પણ લાડ કરાવવાની ટેવ પડી છે તો આ મિત્રો છે વાત્સલ્યનો ભાવ નેક્સ્ટ છે પાઠના આધારે વાક્ય બનાવવાના છે લક્ષાધિપતિ તો આવશે ઝુમો એક સમયે લક્ષાધિપતિ હતો જનાવર તો જુ ઝુમાએ જનાવર પાડ્યું હતું ત્રીજો છે ધબકારા તો ટ્રેન આવતી જોઈને જુમાના ધબકારા વધી ગયા ચોથો છે સિગ્નલ તો તસે થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો હતો પાંચમો ટ્રેન તો વેણુ ઉપર થઈને ટ્રેન ચાલી ગઈ તો નીચેના પ્રશ્નો આપણે મિત્રો નોટબુકની અંદર સવિસ્તર પ્રશ્નોના જવાબ લખવાના છે જે તમારે જાતે લખવાના છે હવે છે અન્ય પ્રશ્નોત્તર આપેલા છે કે જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો તો એ પણ તમારે જાતે લખવાનો છે અહીંયા ખાલી સમજ સમજણ ખાતર તમને જવાબ આપેલો છે બીજો શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત તો તમારે મિત્રો જાતે મગજનો ઉપયોગ કરી આ બે પ્રશ્નોના જવાબ લખવાના છે હવે આપણે જઈએ વ્યાકરણ તરફ તો સાચા સમાનાર્થી શબ્દ શ્રીમંત તો ધનવાંત દુર્ગંધ તો વાસ કર્કશ તો તીણો આનંદ તો ખુશી હવે છે વિરુદ્ધાર્થી શબ્દ દુર્ગંધ થશે સુગંધ ખુલ્લું તો બંધ શ્રીમંત તો ગરીબ રસિક તો અરસિક મિત્ર તો દુશ્મન અખંડ તો ખંડિત જીવન તો મરણ સાંજ તો સવાર શાંત તો અશાંત સ્પષ્ટ તો અસ્પષ્ટ જીત તો હાર ઉજાસ તો અંધકાર ગાંડો તો ડાયો આનંદ તો દુઃખ આકાશ તો ધરતી હવે જે ધ્વનિ ઘટકો છૂટા પાડો એટલે કે આપણે સ્વર એન્જિન છૂટા પાડવાના છે તમે જોઈ શકો છો મિત્રો ખુશનુમાં પ્રયત્ન લાકડી સંપૂર્ણ શબ્દો છૂટા પાડેલા છે જે તમે સમજીને લખી શકો છો હવે મિત્રો ધ્વનિ ઘટકો આપણે જોડવાના છે તો પહેલું છે એમાં આવશે મકાનો બીજામાં આવશે ભીસ્તી ત્રીજામાં મિત્રો આવશે ભિખારી ચોથામાં આવશે વેણુ પાંચમાં છે સંધિ છૂટી પાડો લક્ષ્યાધિપતિ પ્લસ ગંધ એક એક તો થશે એક પ્લસ એક સ્વચ્છ તો સુ પ્લસ અચ્છ વ્યર્થ તો વી પ્લસ અર્થ હવે છે જોડણી તો સાચી જોડણી તમે જોઈ શકો છો ઝૂંપણું ગુણ્યા વિચિત્રને દ્રાસકો શબ્દક્રોશના કમમાં ગોઠવવાનો છે તો પહેલો આવશે આંગણું બીજો ખખડધજ ત્રીજો તડકા છાયા ચોથો છે ફોગટ ને લેસ્ટ છે લક્ષણ રૂટીપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો મિત્રો અહીંયા રૂટીપ્રયોગનો અર્થ આપેલો છે વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાનો છે પહેલો ધૂળના ગોટા ઉડવા તો પુષ્કળ ધૂળ ઉડવી તડકા છાયડા જોવા તો સુખ દુઃખ જોવા અનેક રંગો જોવા તો અનેક અનુભવો થવા તો છે આંગણે પૈસાની છોડ રેલાવી તો ખૂબ ધનવાન હોવું ત્રાસકો પડવો તો ખૂબ ડર લાગવો હવે જે સૂચના પ્રમાણે કરો તો જુમાથી બૂમ પડાય કરતરી બનાવો તો જુમાએ બૂમ પાડી બીજો વેણું ગદબ ખાતો ખાતો આવતો કર્મણી તો વેણુંથી ગદબ ખાતા ખાતા અવાતું ત્રીજો છે જુમો વેણુંને ભેટી પડ્યો કર્મણી બનાવો તો જુમાથી વેણુંને ભેટી પડાયું ચોથો પાડો રણકીને સામે ઊભો રહે ભાવે તો પાડાથી રણકીને સામે ઊભા રહેવાયું પાંચમો જુમાએ પાણી પાયું પ્રેરક વાક્ય બનાવો તો જુમાએ પાણી પીવડાવ્યું છઠ્ઠો જુમો શ્વાસ ભેર દોડ્યો ભાવે બનાવો તો જુમાથી શ્વાસભેર દોડાવ્યું સાતમો જુમો ફાટકવાળા પાસે દોડ્યો પ્રેરક વાક્ય બનાવો તો યુવાનોએ જુમાને ફાટકવાળા પાસે દોડાવ્યો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ પ્રથમ સત્રની અંદર ગુજરાતીમાં જે ત્રીજું ચેપ્ટર છે જુમો ભિસ્તી મિત્રો આ તમારી માટે ફક્ત એક ચેપ્ટર હશે પણ જે જૂના વિદ્યાર્થીઓ છે અમારી સમયના વિદ્યાર્થીઓ તેમના માટે મિત્રો આ ચેપ્ટર જિંદગીમાં ક્યારેય એવું નથી ચેપ્ટર તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મિત્રો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત